मां सौथी पहला नजर करीशु टॉप 25 न्यूज पर। તાપીના ડોસવાડામાં ઝીંક કંપનીના પ્લાન્ટ અંગે લોકસુનાવણીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી, એક ડીવાયએસપી સહિત 10 પોલીસ કર્મીઓ ઘાયલ થયા। લોકસુનાવણીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। સુનાવણી મોકૂફ રખાયા બાદ વિરોધકર્તાઓ વિફર્યા, સ્થાનિકોએ પથ્થરમારો કરીને પોલીસની ગાડીઓ ઉથલાવી। પાલનપુરના ગઠામણ પાટિયા પાસે રહીશોએ ચક્કાજામ કરી તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો। 70 જેટલા ગામડાઓને જોડતો રસ્તો બંધ કરી ડિવાઈડર બનાવી દેતા લોકોને ભારે હાલાકી। રશિયન રસી સ્પુતનિક પહોંચી ગુજરાત, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં 1145 રૂપિયામાં ડોઝ ઉપલબ્ધ। છેલ્લા એક માસમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 10 મીટરનો ઘટાડો, હાલ ડેમની સપાટી 113.18 મીટર, પાણીની આવક ઘટતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરાયા। કચ્છને નર્મદાનું 1 મિલિયન એકર ફ્રી પાણી આપવામાં આવશે। 6 તાલુકાના 380,000 લોકોને અને 96 ગામોની 2,35,000 એકર જમીનને ફાયદો થશે। સરકારે 3475 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી। રાજ્યમાં 4 દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે। દ્વારકાના ભાણવડમાં પાલિકાની પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતા રસ્તા પર ફરી વળ્યા પાણી, પાણી વિતરણ સમયે જ ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ। દ્વારકાના દરિયામાં ડૂબેલા 28 વર્ષીય યુવાનની હેલિકોપ્ટરની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી। સ્થાનિક તંત્રની સાથે રેસ્ક્યુ ટીમે પણ યુવાનને શોધવા માટે ગઈકાલથી કરી રહી છે મથામણ। અમરેલીમાં રામજી મંદિર નજીક આવેલ દરજીની દુકાને ધોળા દિવસે ફાયરિંગની ઘટના, બુલેટ પર આવેલા 3 શખ્સોએ ફાયરિંગ કરતા એકને ઈજા। વડોદરાના માંજલપુર વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો, કાર ચાલક દેવલ ફુલેબાજે પોલીસ સ્ટેશનમાં હાજર થયો। 2 દિવસથી ફરાર થયેલો દેવલ વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો। મોરબીના હળવદ હાઈવે પર ગેરેજમાં પડેલા ટ્રકમાંથી ડીઝલની ચોરીની ઘટના, 7 જેટલા ટ્રકમાંથી રાત્રિના સમયે તસ્કરોએ ડીઝલની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ કરી। રાજકોટમાં નકલી તેલ અને ઘીનો મોટો જથ્થો ઝડપાયો, અમૂલ ઘીના નામે ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો, 9 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો। ભાણવડમાં 3 ફૂટના ખાડામાં આખલો ફસાયો, 7 કલાકની ભારે જહેમત બાદ આખરે આખલાને બહાર કાઢવામાં સફળતા મળી। બનાસકાંઠામાં આખલા બાદ શ્વાનનો આતંક, ધાનેરાના વાછોલ ગામે શ્વાને 5 લોકોને ઘાયલ કર્યા, હડકાયા શ્વાને બચકા ભરતા ગ્રામજનોમાં ભયનો માહોલ। ખનીજ ચોરી રોકવા તંત્રની અનોખી કવાયત, રેત ચોરીની માત્રા અને માપવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, ડ્રોન મારફતે નદીમાંથી થયેલી રેતી ચોરીની માત્રાનું સર્વેલન્સ કરાશે। અમદાવાદમાં આજે પણ રસી લેવા માટે લાંબી લાઇનો લાગી, ઘોડકદેવના પંડિત દીનદયાલ હોલમાં રસી લેવા માટે સવારથી જ લોકો લાઇનમાં લાગ્યા। ભરૂચમાં રૂપિયા 5ની ચલણી નોટો અને 10ના સિક્કાને અસ્વીકાર કરનાર સામે કાર્યવાહી થઈ શકે છે। જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ચલણી નોટ અને સિક્કા ન સ્વીકારનારની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની સૂચના આપી। સ્કૂલ ફીમાં રાહત અંગે ટૂંક સમયમાં કરાશે નિર્ણય, આરટીઈમાં પ્રવેશથી એક પણ બાળક નહીં રહે વંચિત, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી ખાતરી। સુરતમાં રસી મુદ્દે આપ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા, આપના નેતાઓ ઓળખીતાઓને ટોકન આપતા હોવાના આક્ષેપ સાથે હંગામો થયો। કોંગ્રેસ દ્વારા જનચેતના અભિયાન શરૂ કરવામાં આવશે, જિલ્લા તાલુકા કક્ષા તેમજ શહેરી વિસ્તારમાં કાર્યક્રમ જાહેર થશે, સાથે સાયકલ યાત્રાનું પણ આયોજન કરાશે। અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં 80 લાખ બટાકાના કટ્ટા વેચ્યા વગર મૂકી રાખવા ખેડૂતો અને વેપારીઓ મજબૂર થયા, ભાવ ગગડી જતા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવવું મુશ્કેલ બન્યું। ભાવનગર જિલ્લાના 5 તલાવડા ગામે વરસાદી પાણી ભરાતા સીમવાડીનો રસ્તો બંધ થતા હાલાકી, અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર નથી ભરતું કોઈ પગલાં।
કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ત્યારે મેઘરજ પંથકમાં વરસાદ ખેંચાતા કંટાળુ હનુમાનજીને રીઝવવા માટે પાણીનો અભિષેક કરાયો। અમદાવાદમાં મેટ્રોનું કામ પૂર જોશમાં, હાલમાં એક તરફ એપ્રિલ પાર્ક અને બીજી તરફ શાહપુરથી ટનલ બનાવવાનું કામ થઈ રહ્યું છે।